અવસરે ભેગા થયા છીએ જીવન ચિત્રણા ના રચયિતા શ્રી અશોકભાઈ ખાંટ ઉર્ફે ખાટુ હવે પોતાના મનની વાત કરશે. અશોકભાઈ, વધારે સમય કે વધારે હું નહીં કહું, પરંતુ જીવન ચિત્રણા, જીવન ચિત્રણા આ પુસ્તક આમ તો એનું લખાણ જે કંઈ કહો એ છેલ્લા 10 વર્ષથી હું મારી અંગત ડાયરી લખતો. ક્યારેક કોઈ સારા પ્રસંગો બન્યા હોય, ક્યારેક કોઈ મને દુઃખ થયું હોય, હર્ષ હોય, શોખ હોય, તો એ પ્રસંગોને હું મારી ડાયરીમાં નોંધી લેતો. અને અનુકૂળતાએ ધીમે ધીમે સમય લાગતા મને એમ થયું કે આ ભાવો પેઇન્ટિંગ કરનાર ચિત્રકાર જ્યારે કામ કરતો હોય તો એને જે મનમાં ભાવો ઉત્પન્ન થતા હોય ત્યાંથી પ્રેરણા મળી, કેવી રીતે પ્રેરણા મળી, આ અનુભવો કે આ મનોભાવો માત્ર મારા પૂરતા સીમિત ના રહે, એ અન્યમાં પણ વેચાવા જોઈએ. એમાં કોઈ દંભ ના હોવો જોઈએ, એકદમ વાસ્તવિકતા, સહજ. અને હું વાસ્તવિક કળાનો કલાકાર છું એટલે મારા લખાણમાં પણ વાસ્તવિક રજૂઆતો મેં કરી છે. છેલ્લા 2 વર્ષથી આ પુસ્તકનું ટાઈપસેટિંગ કે જે કંઈ કહો એનું કાર્ય અને હાથ ઉપર ધરેલું. સંદેશાઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી, માધવભાઈ, જરાવરસિંહ જાદવ, અજીત પટેલ, જગદીશ ત્રિવેદી, સુરેશ શેઠ, એ બધાના સંદેશાઓ અમે મેળવ્યા. અને આ પુસ્તક 204 પાનામાં ટાઈપસેટિંગ સાથે તૈયાર થયું. એ ટાઈપસેટિંગની પણ એક ખાસ ખૂબી છે કે કેટલીક વખતે લેખક કે જે કોઈ પુસ્તક લખનાર હોય એ કાગળમાં લખી અને ટાઈપ કરનારને આપી દેતા હોય છે, જ્યારે અહીંયા એ વાત હતી જ નહીં. કોરલ ડ્રોમાં જેમ જેમ મારા આર્ટિકલ લખાતા એમ એમ હું એ એક એક અક્ષરને, જેમ કેરેક્ટર હોય કોરલ ડ્રોમાં નીચે ઉતારી ઉતારીને કરવાના, એવી રીતે હું મારા પાના બધા તૈયાર કરી રાખતો. અને સમય જતાં ક્યારેક ગેપ આવી, ક્યારેક મૂકી દીધેલી, ફરી પાછો મૂડ આવ્યો, ફરી પાછું લખવાનું ચાલુ થયું. અને એ રીતે મારા પ્રસંગો, બાળપણની કેટલીક સ્મૃતિઓ, મારી છેલ્લી સ્મૃતિ, મને આ દાઢીએ જે નિશાન છે એનો એક પ્રસંગ છે, એ મેં મારા પહેલાં જ પ્રકરણમાં મેં મૂક્યો છે. એટલે આ બધા પ્રસંગોમાં એકદમ સહજતા, લાક્ષણિકતા અને વાસ્તવિકતા હોવી જોઈએ એ પ્રમાણે મારી ભાષામાં. સાહિત્યનો માણસ તો હું નથી, પરંતુ સાહિત્યની પ્રીત મને 9મા ધોરણમાં હતી. એનો એક દાખલો આપું તમને કે કુમારપાળભાઈ દેસાઈ, માધવ રામાનુજ એવા દિગ્ગજ કલાકારોની કે લેખકોની કૃતિઓ અમને અમારા ગુજરાતીના શિક્ષક ભણાવતા. ક્લાસમાં બેઠા બેઠા એમ થાય કે મારું કાવ્ય પણ આવે તો 9મા ધોરણનો વિદ્યાર્થી એ વિચારે, એ વિચાર આવવો બહુ અગત્યનો છે. એટલે એ સમયે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એનું સરનામું શાહીબાગનું હતું, એટલે મેં એના ઉપર એક પોસ્ટકાર્ડ લખ્યો કે મારે મારું કાવ્ય પ્રકાશિત કરવું હોય તો શું કરવું. મતલબ મને કાવ્ય રચના કે કંઈ એમાં બહુ એટલું બધું ઉત્તમ તો હોય ના જ શકે એ ઉંમરે, પરંતુ આ મેં પ્રયત્ન કર્યો તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળથી એકદમ સ્વચ્છ અને નિર્મળ પેલી વિવેકી ભાષામાં એમનો પ્રત્યુત્તર આવ્યો કે તમારું કાવ્ય અમારા સરનામે મોકલી આપો, એને માટેની એક કમિટી હોય છે, એ જો પસંદ કરશે તો આવતા વર્ષે તમારું કાવ્ય ચોક્કસ તપાસે. મેં કાવ્ય લખી અને મને ખૂબ આનંદ થયો, કેટલે સમય સુધી એ પોસ્ટ એ લેટર મેં સાચવી રાખ્યો અને મેં મારા કાવ્ય મોકલી દીધા. એમને થોડા સમય પછી એમને જવાબ આવ્યો કે આપનું કાવ્ય અસ્વીકૃત છે, પણ છતાંય કહેવાનો મતલબ કે હું જાણતો હતો કે કારણ કે મારી એટલી કેપેસિટી હતી નહીં, પરંતુ જે આ પ્રયત્ન મેં કર્યો એમાં મને એક વસ્તુ શીખવા મળી કે પત્ર વ્યવહાર કેવી રીતે થાય, એની ભાષા કેવી હોય. પછી ધીરે 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 મેં સાહિત્ય સંગમ, જેસી જમનાદાસની કંપની, એની સાથે પત્ર વ્યવહારો કર્યા, પુસ્તકો મગાવું, અને આ રીતે સાહિત્યની પ્રીત નાનપણથી મને હતી, પરંતુ ડાયવર્ટ થયો હું કલાકાર તરીકે. કલાકાર તરીકે પણ મારો એક બીજો મારો સાથીદાર વલ્લભ પરમાર, અહીંયા કદાચ કોઈ ફાઇન આર્ટ્સના હોય તો એ જાણતા હશે, એ વલ્લભ પરમાર
गुजरात राज्य बोर्ड त्यारे एलिमेंटरी इंटरमीडिएट परीक्षा में ए बे विषय के त्रण विषय में बे विषय में गुजरात में प्रथम आया अने एज समय माधव भाई एज समय हूँ पण एनी साथे परीक्षा में मैं बैठेलो अने मने कह्युं के वल्लभ ने जो आ राज्य में मळतुं होय स्थान मारी पासे पण काम छे मने केम ना मळे एटले अमारा चित्र शिक्षक केशुभाई ने कशुं जाण कर्या वगर बीजे वर्षे मैं फरी फॉर्म भरी दीधुं એમને કહ્યું નહીં ને કહું તો મને ભરવા ના દે એટલે બીજા વર્ષે મેં ફરી ફોર્મ ભર્યું અને મને આત્મવિશ્વાસ હતો અને એ જ્યારે રાજ્ય બોર્ડ તરફથી પોસ્ટકાર્ડ પણ મળ્યો એમાં આવેલું હતું કે તમારી શાળાનો વિદ્યાર્થી અશોકકુમાર ભોરાભાઈ ખાંડ ત્રણ વિષયમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવે છે એટલે તમે સંકલ્પ કરો તો અને યોગ્ય રીતે કામ કરો તો એ સિદ્ધ થાય જ છે એનો મતલબ કે આપણે મનથી નક્કી કરેલ હોવું જોઈએ હવે વધારે તો બીજા આપ આ પુસ્તક ખરીદશો તો એમાં આવા ઘણા બધા પ્રસંગો છે એ અંદર આપ વાંચશો અને મને અનુભવશો આ પુસ્તક એમાં મેં 90 જેટલા રંગીન ચિત્રો અને સ્કેચ મૂક્યા છે 9x9x9 ચોરસ બુક આપે હમણાં લોકાર્પણ કરી લીધું અને એની ડિઝાઇન મારો પુત્ર નીરવ ખાંડ જે અત્યારે મુંબઈ છે આ ડાયરેક્ટર તરીકે ઓબિનવી એજન્સીમાં છે સેવાઓ આપે છે અને ત્યાં છે અને એને ડિઝાઇન તૈયાર કરી છે 86 જેટલા મારા અનુભવ રેકોર્ડ છે અને ગુજરાતી માતૃભાષામાં ઘણા મને કહ્યું કે અશોકભાઈ તમે ગુજરાતીમાં કેમ કરો છો અંગ્રેજીમાં કરો નથી મેં તો પણ જે માતૃભાષાની મીઠાશ છે માતૃભાષામાં જે કંઈ મેં રજૂઆત કરી છે અંગ્રેજીમાં બદલાઈ છે અને ગુજરાતી ભાષામાં આવા પુસ્તકો બહુ જૂજ હું માનું છું કે મેં રવિશંકર રાવળેને એમને લખેલા છે પરંતુ આવી રીતે કલાકારે પોતાની આત્મકથા લખી હોય એવું મારા ધ્યાનમાં કદાચ નથી આવેલું અને બીજું કે આ પુસ્તક પ્રકાશિત કરવા માટે અમે હું ઘણા બધા પ્રકાશકોને પણ મળ્યો પરંતુ એમની માનો કે વાણિજ્ય રીતિ કે જે કંઈ હોય એ મને સેટ ના થઈ કે જે કંઈ ગણવાય એટલે મેં જાતે છાપવાનું નક્કી કર્યું આને માટે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ હતું એમાં મને નીરવે સાથે ઉભા રહી અને એનો ટોટલ ખર્ચ મને આપ્યો છે એટલે નીરવને પણ મારા પુત્રને પણ હું અભિનંદન આપું છું અને પુસ્તક તો આપણે કરી નાખીએ પણ જ્યાં સુધી એને ISBN નંબર પ્રાપ્ત ના થાય તો મને લાગે છે કે એ પુસ્તકનું મૂલ્ય એટલું બધું જળવાય નહીં એટલે અમે હવે તો ઓનલાઈન મળે છે ISBN નંબર એટલે અમે એના માટે મહિનો બે મહિના સુધી રાહ જોઈ અને એ નંબર પણ અમે મેળવી લીધો લોકાર્પણ થયા બાદ આજે આ પુસ્તક આમ તો 1200 રૂપિયાની કિંમતનું છે આપ આજે અમે કાઉન્ટર મૂકશો 800 રૂપિયામાં 400 રૂપિયા ડિસ્કાઉન્ટ આપશો આમ 1000 રૂપિયા ડિક્લેર કરેલું પણ બધા મારા મિત્રો જ આવેલા છે તો મારે કમાવાની કોઈ આશા નથી પણ મિત્રો સુધી મારી વાત પહોંચે મારા પુસ્તક પહોંચે અને મને અનુભવ એ હિસાબે અમે 800માં આપવાના છીએ અને ત્યાર પછી પણ કોઈને કદાચ જરૂર હોય તો અમે વિક્રેતા તરીકે મારી સ્ટુડિયોનું પણ છે એડ્રેસ છાપેલું છે અને રાજકોટના પ્રવીણ પ્રકાશન એમને પણ આમાં રસ લીધો છે વિક્રેતા તરીકે તેઓ પણ સેવા આપશે હવે આ પુસ્તકની પૂર્વ ભૂમિકામાં જે માધવભાઈએ વાંચ્યું એમ વધારે તો હું નથી લખતો પણ ઘણા બધા કાર્ય કરતી વખતે ઘણા બધા લોકોનો મને સાથ સહકાર મળ્યો છે એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મને શુભેચ્છા સંદેશો સમયસર મોકલી આપ્યો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમને પણ સરસ શુભેચ્છા સંદેશો મોકલી આપ્યો આણંદના કલેક્ટર અત્યારે સુરતમાં છે ધવલ પટેલ એમને પણ મને સંદેશો મોકલી આપ્યો એ સિવાય પ્રસ્તાવના માટે માધવભાઈ રામાનુજે અને મારો ટૂંક પરિચય માટે જોરાવરસિંહ જાદવ ગઈકાલે જ એમને પદ્મશ્રી પુરસ્કાર અર્પણ થયો એને પણ લખી આપ્યું છે અને એને બેક સાઈડ લીધું છે મારું વ્યક્તિત્વ જેમને ઘડ્યું એવા મારા કલાગુરુ અજીતભાઈ પટેલ એમનું પણ આમાં એક પાનું લીધેલું છે એમને પણ મને શુભેચ્છાઓ આપી છે એ સાથે મારા બીજા કલાગુરુ અરણવીર ચૌહાણ શરદ ચૌહાણ એ પણ એમના પણ હું ખૂબ આભારી છું ઋણાંકન છું અહીં લખાયેલા ભાષાકી શબ્દ જોડણી અને વ્યાકરણ માટે મારા ગુજરાતી શિક્ષક કાંતિલાલ બખતરિયા ભાયાવદરના એમને મને પહેલી કોપી ફ્રી ઓફમાં જે કશું પૈસા નથી લેવાને એમને પ્રૂફ કરી આપેલું ત્યાર પછી ભાવનગરના મીરાબેન જોશીનો અમે સંપર્ક કર્યો એમને બે વાર જોયું એમ છતાં એમને એમ લાગ્યું કે ભૂલ
જ્યારે આપણે પ્રકાશિત કરી રહ્યા છીએ તો એ પણ બુક રેવી નાખી રહ્યા. એટલે અમે મેં પ્રોફેશનલ પ્રૂફ રીડર હતા એમનો સંપર્ક કરીને પ્રેમ પ્રમાણ એમની પાસે પણ મેં આ પ્રૂફ રીડર કરાવ્યું. એટલે આમ છતાં પણ કદાચ કોઈ ભૂલ રહી હોય તો ક્ષમ્ય માણસો. કોલેજ કાળના મારા મિત્ર અરવિંદ ભાણવડિયા અમારા રૂમ પાર્ટનર હતા, એમને આ પુસ્તક છાપવા માટે પ્રિન્ટિંગ કરવા માટે મને સારો એવો સહકાર આપ્યો છે. બીજું, વહીવટી કક્ષાએ અમિત જોશી અને નીતિન ભોર જેમને મને સંદેશાઓ મેળવવામાં મદદ કરી છે. આ સિવાય મેં આગોતરા ગ્રાહક યોજના સ્કીમ મૂકેલી 15 દિવસ સુધી તે અમે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર મૂકેલું અને એમાં ઘણા બધા લગભગ 150 પુસ્તકો અમારા બુકિંગ થઈ ગયા છે. 50 જેટલી વ્યક્તિઓના પેમેન્ટ પણ ઓનલાઈન આવી ગયા છે. કેટલાકને ઓનલાઈન ફાવતું નહોતું એટલે એ લોકો ચૂકી ગયા છે, પરંતુ હજી પણ એ લોકો કોઈ પણ રીતે મેળવી શકે છે. એટલે 150 પુસ્તકો તો અમારા પહેલાં પ્રકાશન પહેલાં જ બુકિંગ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં જે સોસાયટીઓ છે, ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન, અમદાવાદ આર્ટ સોસાયટી, ગુજરાત રાજ્ય ચિત્ર શિક્ષક સંઘ, રાજકોટ આર્ટ સોસાયટી, ભાવનગર કલા સંઘ, અનંત આર્ટ એસોસિએશન, ઇનોવેટિવ ગ્રુપ, રૂપતા કલા, ગુજરાત કલા પ્રતિષ્ઠાન વગેરેના આગેવાન કલા ચિત્રકારોએ પણ આ આગોતરા ગ્રાહક યોજનામાં મને ખૂબ મદદ કરી છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અંતમાં, જેઓએ સુખ દુઃખના હરેક પળોમાં મારો આત્મવિશ્વાસ વધાર્યો છે તેવા મારા જીવનસાથી મારા ધર્મપત્ની હંસા એક મિત્ર બની મારી સાથે ઊભા રહી મારા ચિત્રકાર જીવનને સાર્થક કરવામાં અનોખો સેવા યજ્ઞ કર્યો છે. તો આખરમાં મારા હૃદયભીના અભિનંદન એને અર્પું છું કે જેને મને જો આ સહયોગ ના આપ્યો હોય તો હું એક કલાકારનું વ્યક્તિત્વ કદી પણ આકારી ના કરીશ. મારા બેન આવ્યા છે, બંને આવ્યા છે, વિક્રમ, નૈના, ભત્રીજો, પરેશ, હવે એક એવી વિશિષ્ટ વ્યક્તિને આજે મારે યાદ કરવા છે, મારા કલાગુરુ અજીતભાઈ. તો મને એમને મારા જીવન પર એમને મને ગાઈડલાઈન આપી છે, પરંતુ શરદભાઈ સ્વર્ગસ્થ શરદ ચૌહાણ કે જેઓ શરદ ચૌહાણ કે જે એમને લીધે હું કલાકાર બન્યો અને એમને લીધે મને પ્રેરણા મળી. અજીતભાઈએ મને સહકાર આપ્યો, એમની ગાઈડલાઈન મને મળી, પરંતુ ભાયા વગરથી વલ્લભ વિદ્યાનગર આવવામાં મારે એક પોસ્ટ કાર્ડ ભણીને હું વેટરી કરીને વલ્લભ વિદ્યાનગર છોડીને ભાઈ વગર જતો ગયો, ફરી ભણવાની ગણતરી હતી જ નહીં. પરંતુ શરદભાઈ મેં પોસ્ટ કાર્ડ આવે છે કે અશોક વડતાલ જ્ઞાનબાગમાં સારા છોકરાઓની જરૂર છે, આ પત્ર મળતા તો તરત આવી જાય. એટલે ભાયા વગર છોડીને હું વલ્લભ વિદ્યાનગર આવ્યો અને શરદભાઈએ મને ત્યાં સેટ કર્યો અને મારું આખું જીવન બદલાઈ ગયું અને કલાકારનું વ્યક્તિત્વ ત્યારે ક્રિએટ થયું. તો એની પુત્રી શરદભાઈ અત્યારે નથી, પરંતુ એની પુત્રીનું અમારે એક ઋણાનું બંધન છે, શ્વેતા ચૌહાણ, જેને પ્રાર્થના કરી. સાહેબ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ, આપ પધાર્યા. શરદભાઈ ચૌહાણની પુત્રી શ્વેતા ચૌહાણ અત્યારે ઉપસ્થિત છે, જેને હમણાં આપણે સરસ્વતી વંદના આપી. અમારો એક ઋણાનું બંધન છે, તો સૌમ્યાને હું વિનંતી કરું
તેનું જાહેરમાં અભિવાદન કરે. નવી પેઢીનું જોડાણ છે. થેન્ક યુ. હવે આ પુસ્તકને શ્રેષ્ઠ સંતાલીન ડિઝાઇન કરનાર મારો પુત્ર નીરવ એને પ્રમોશનથી પણ સજાવી આપી છે અને ઇન્ટરનેટમાં ફેસબુકમાં 15 દિવસથી અમારે આ બધું જે પબ્લિસિટી થતી હતી એની ટોટલી ડિઝાઇન પુસ્તકની ડિઝાઇન કે જે કંઈ ગણવા એ મારા દીકરા નીરવે મને કરી આપી છે. આમ હું બહાર કરાવવા જાઉં તો મને 1 લાખ રૂપિયા થાય એ ડિઝાઇનના કે જે નીરવે મને કરી આપી છે. તો નીરવનું પણ આ પ્રસંગે હું ખૂબ અભિવાદન કરું છું. અને કુમારપાળભાઈ દેસાઈ સાહેબ આપના હસ્તે નીરવનું પણ આટલું અભિવાદન કરો એવી મારી ઈચ્છા છે. થેન્ક યુ પંકજભાઈ. માધવભાઈને જવું જ પડે એવું હતું, એક નાટક રોકાયેલું હતું એમને કારણે. અને હવે આદરણીય શ્રી અમિત અંબાલાલને નમ્ર વિનંતી કે તેઓ પોતાની વાત કરશે. શ્રી અમિતભાઈ બિલકુલ સમય નહીં લઉં. કુમારપાળભાઈ અજીતભાઈ ખ્યાલ રાખી ચિંતા ના કરતા. આ પ્રસંગે અશોકભાઈને ખાસ અભિનંદન. આપણે ત્યાં આ પ્રકારના પુસ્તકો કલાકારનું આત્મવૃત્તાંત બહુ બન્યા નથી. રવિશંકર રાવળનું આત્મકથાનક વાંચીએ ત્યારે અત્યારે ખ્યાલ આવે છે કે કેટલું બધું અગત્યનું છે. એમના કાળ દરમિયાન એ વેચાયું નહોતું, પહેલો ભાગ થયો હતો. પછી એમના અવસાન પછી ઘણા વખત પછી અમે કલા રવિ ટ્રસ્ટમાં બે ભાગ ભેગા છાપ્યા હતા અને ખૂબ એને સારો પ્રતિભાવ મળ્યો હતો. કારણ કે એ આખો સમયનો ગાળો બતાવે છે કે કલાકારનો સંઘર્ષ, એનું એજ્યુકેશન, એ વખતની આર્થિક સામાજિક બધી જે પરિસ્થિતિ એ સમયમાં એણે શી રીતે કર્યું. એમાં એક નાનો પ્રસંગ છે કે એનું પ્રદર્શન યોજાયું હતું કોઈ સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે કે અને ગાંધીજીએ ઉદઘાટન કર્યું. ત્યારે ગાંધીજીએ એવું કહ્યું કે એનો વખાણ કરતાં કહ્યું કે આવું પહેલાં બન્યું નથી, પણ છતાં હું એમ કહું છું કે સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવા ચિત્ર હોય એ બહુ જરૂરી છે. અને આ વસ્તુની અસર રવિશંકર રાવળની ચિત્રકળા ઉપર ઘણી પડી એના ખ્યાલ આવશે. એટલે આ પુસ્તકની અગત્ય આગળ જતાં ખ્યાલ આવે છે કે કેમ એ પ્રસંગ મને હમણાં યાદ આવે છે કે હુસેન એમને પૂછે બહુ યાદ કરતા હતા. ચાલ દેશ નિકાલ ભોગવતા હતા દુબઈમાં, આવો આવો કરતા હતા. એ લગભગ એના છેલ્લા સમય દરમિયાન ગુજરી ગયા. લગભગ 10 દિવસ પહેલા અમે ગયા હતા. પછી વાત કરતા મેં એમને પૂછ્યું કે હુસેન સાહેબ અત્યારે જે યંગ આર્ટિસ્ટ કામ કરે છે તો એના વિશે શું તમારો અભિપ્રાય છે, કોણ આર્ટિસ્ટનું કામ ગમે છે? ત્યારે કે જો અમિતા ચિત્રકારને જો અત્યારના કલાકારને કે એનું શું એક્સપોઝર છે, અત્યારે તો કેટલું મલ્ટીમીડિયા બધું જોવા મળે, દુનિયામાં શું ચાલે છે, એનો એનો જીવનનો શું અનુભવ છે, આ બધું ખ્યાલમાં રાખ્યા વગર જો તમે તમારા ચશ્મા જ મોકલવા જશો તો એને અન્યાય કરશો. એટલું સારું છે સર. હવે આપણે આ બધું જ કન્સિડર કરીએ એનું એક્સપોઝરને આ રીતે તો કોણ તમને ગમે છે? પછી હશે તમને કે સાલે બકવાસ કરતે. એટલે એનું કહેવાનું તાત્પર્ય હતું કે તમે જુઓ બધું પણ એને ગ્રહણ કરીને એ તમારું બનીને બહાર આવ્યું છે. એટલે આ પુસ્તકના ભાષા સરસ છે. મેં પાના થોડા ફેરવ્યા, ખૂબ પાછું નથી, પણ આમાં એક વસ્તુ જરૂર દેખાય છે. એ જે કરી ગયા છે અશોકભાઈ તો એનો જે અનુભવ છે, એની જે પરિસ્થિતિ છે, એનું જે શિક્ષણ છે, એ બધાને ખૂબ ઓનેસ્ટ રહ્યા છે અને એને માટે મારા ખૂબ અભિનંદન. વધારે સમય નહીં લેતા આ કાર્યક્રમ અધ્યક્ષ મોરબી શ્રી કુમારપાળ દેસાઈ. પહેલાં તો આ કાર્યક્રમમાં આવવાનું બન્યું ત્યારે થોડી મૂંઝવણ એ હતી કે અમિતભાઈ હોય અને મારા જેવો ચિત્ર વિશે બહુ ઓછું જાણનારી વ્યક્તિ એને અહીંયા બેસવાનું હોય. મારી મૂંઝવણ લગભગ હું માનું છું કે હવે પૂરી થવા આવી છે. અશોકભાઈએ સરસ કામ કર્યું
ભિખેશ ને કારણે મને આ મળ્યું. મારે આજે આભાર ભિખેશ નો માનવો છે. હું માસ્ટર રહ્યો, મારા બહેને કહ્યું કે બિંદુબેને એમ ઘર 40-45 વર્ષ સુધી એટલે આખું પુસ્તક હું વાંચી ગયો. અને મારે એ વાત કરવી છે કે આ પુસ્તકની અંદર કેટલું સરસ કામ થયું છે. અજીતભાઈને પણ ધન્યવાદ આપું, પંકજભાઈને પણ આનંદ પ્રગટ કરું. અને મારે 10 મિનિટ તમારી દેવી છે, જો આપ સૌની રજા હોય તો. નહીં તો શું થશે કે આવું એક સરસ મજાનું જુદા પ્રકારનું વિલક્ષણ લાક્ષણિક પુસ્તક એ કદાચ આપણને એનો ઉઘાડ નહીં મળે. અને એટલે જ ઘણી વાર વિચાર કરીએ કે માઉન્ટ એવરેસ્ટ 29,000 ફૂટ ઊંચો છે, અથવા તો આપણે કહીએ હિન્દી ભાષા કર 25,938 ફૂટ ઊંડો છે, અથવા તો આપણે એમ કહીએ કે આ નર્મદા ડેમ છે એ લગભગ 3,890 ફૂટ પહોળો છે. હવે તમે જઈને એવરેસ્ટને વિનંતી કરો, જરા ઊંચો થા, હિન્દી મહાસાગરને કહો કે તું જરા ઊંડો તો જા, શું વાંધો છે, અથવા નર્મદા ડેમને કહો તું પહોળો થા, તો એ થઈ શકતો નથી. એક જ વ્યક્તિ પાસે એક જ વસ્તુ એવી છે કે જે વ્યાપક પહોળી થઈ શકે છે, ઊંડી થઈ શકે છે, વ્યાપક થઈ શકે છે, અને એ માણસનું હૃદય. અને એ માણસના હૃદયમાં જો સંકલ્પ હોય તો ખેત મજૂરી કરતા કુટુંબમાંથી બહાર આવીને એ આપત્તિઓ, માત્ર આપત્તિઓ નથી સહન કરી, અશોકભાઈએ એમને અપમાનો પણ સહન કર્યા છે, એ સહન કરીને એમાંથી અશોક ખાંટ બને છે. અને એટલે મારે આપણે એ કહેવું છે કે હું એ માણસને અંતર નહીં જોઉં છું, આ પુસ્તકની પાછળ રહેલું હૃદય મારે તમને બતાવવું છે. અને મારે ખરેખર સ્વીકારવું પડે કે એમને ચિત્રો તો સુંદર દોર્યા છે, એ વિષયને ઈરાકો અમિતભાઈનો છે, પણ સાહિત્યમાં જે એમનું લખાણ છે એ પણ એક ખાટું જેવું લખાણ છે. અને કોઈ સરસ મજાનો સાહિત્યકાર લખતો હોય એ રીતથી એ પ્રક્રિયાથી લખવાનું હોય છે. આખું પુસ્તક વાંચી ગયું ત્યારે મારા મનમાં સ્મરણ આવ્યું કે એક દિવસ એક ખેડૂતને એવું થયું કે આ ઈશ્વર કંઈક સર્વજ્ઞ છે, પણ એનામાં બહુ એક બાબતમાં બહુ સમજ નથી પડતી, અને એ છે વરસાદ. ક્યાં કેટલો વરસાદ નાખવો, કેવો નાખવો, કેટલા પ્રમાણમાં નાખવો, એ ક્યાંક અનાવૃષ્ટિ કરે છે, ક્યાંક અતિવૃષ્ટિ કરે છે, ક્યાંક દુષ્કાળ આપે છે, આવી બધી છે. એટલે એક વખતે પરમાત્મા પાસે જઈને પરમાત્માને કહ્યું કે મને આજે મન થયું છે કે તમે ભલે સર્વજ્ઞ કહેવાતા હો પણ ખેતીના શાસ્ત્રમાં સૌ અભર છે. કે છે કે દિવસે પરમાત્મા જરા મોજમાં હતા એટલે કહ્યું કે ભલે તારે ચાલ આ વસ્તુ ખેતી સંભાળ બસ. અને આ માણસે બરાબર જોઈએ એટલું પાણી, જોઈએ એટલું ખાતર, જરૂર હોય એટલો જ તડકો, બહુ ઓછામાં ઓછી ઠંડી, આ બધું ધ્યાન રાખી અને સરસ મજાનો ઘઉંનો પાક ઉગી ગયો. અને ઊંચા ઊંચા ઘઉંના ડુંગા થયા પછી થયું કે હવે જવું પરમાત્માને ને કહું કે દુનિયા આખીમાં તું તારી મોટી મોટી વાતો કરે છે ને, પણ આ શાસ્ત્ર મારું હવે તારે સ્વીકારવું પડશે. પણ એને ઘઉંના ડુંગા ખોલ્યા ત્યારે ખબર પડી કે અંદર કોઈ દાણા જ થયા નહોતા. પરમાત્મા પાસે ગયો ત્યારે પરમાત્મા એને કહ્યું કે જેને સખત તાપ સહન નથી કર્યો, જેને કડકડતી ઠંડી સહન નથી કરી, જેને આવા ઝંઝામાં તો સહન નથી કર્યા પવનના, ત્યારે એનું અંદર એનું હાડ ક્યાંથી થાય, એનો દાણો ક્યાંથી થાય, એ વેદના કરી. અને એટલે જ આ વાત મને એ માટે યાદ આવી કે અશોકભાઈએ જિંદગીમાં ગરીબીનો આટલો તાપ અનુભવ્યો છે, કાચા સાધનોની કડકડતી ઠંડી અનુભવી છે, અને સુસવાટા ભરી હવાઓ જેવી કેટલી અવગણ્યાઓ અને અપમાનો સહન કર્યા છે, અને એની વચ્ચે એમણે માથું ઊંચું રાખીને કામ કર્યું છે. હું માનું છું કે આ એક કલાકારને એના સંકલ્પ બળે કે હું ખમીર જાળવી શીખવું. એનું બચપણ ખોવાઈ ગયું છે લગભગ ગરીબીમાં. અને ભાયાવદર ગામ હોય લાવાના પાટલાને ડ્રોઈંગ બોર્ડ તરીકે ઉપયોગ કરવો પડે, અને પહેલે જ પગલે અપમાન હોય. શત્રુઘ્ન સિંહાનું એક સરસ ચિત્ર નિશાળમાં બનાવ્યું, ચિત્ર શિક્ષકને બતાવવાની એમની હિંમત નહીં, આથી સ્કૂલની ડ્રોઈંગ બુકના બે પાના વચ્ચે ચિત્ર મૂકી દીધું. અશોકભાઈનો વારો આવ્યો, ડ્રોઈંગ બુકમાં જે શિક્ષકે ખોલી અને પેલો સરળ કરતો કાગળ નીચે પડ્યો. વાંકા વળીને શિક્ષકે એ કાગળ હાથમાં લીધો, થોડા સમય સુધી જોયું, બોલ્યા નહીં શિક્ષક, અને પછી અશોકભાઈને તો એમ વિદ્યાર્થીને એમ થાય કે આવું સરસ કામ કર્યું, આપણને હમણાં શાબાશી મળશે. એમના હૃદયના ધબકારા તેજ થયા
પ્રશંસા હમણાં કરશે સાહેબ, ક્લાસની વચ્ચે આપણી એવી ઝંખના હતી અને ત્યાં જ એ શિક્ષક કેશુભાઈએ એમને ઊભા કર્યા, ક્લાસમાં કહ્યું, ધમકાતા અવાજે કહ્યું, ફિલ્મી કલાકારોના ચિત્રો દોરતા તને શરમ નથી આવતી એમ કહી ક્લાસની બહાર જઈ લોબીમાં જઈ ચિત્ર ફાડી નાખવાનો હુકમ કર્યો. મને કમને એમણે આ હુકમનું પાલન કર્યું. અપમાનિત થયેલી ભાવનાથી મન અંદર સળગતું હતું. એમણે એક સરસ શબ્દ વાપર્યો છે, કોઈ સાહિત્યકાર વાપરેલો શબ્દ છે, છૂપો ગલગલાટ, છૂપો ગલગલાટ. અને અસહાયતા સિવાય બીજું કશું થઈ શકે તેમ નહોતું. પણ અશોકભાઈ, જે માણસો અનરાધાર આંસુઓથી પોતાનું મુખ ધોવે છે ને, એ જ માણસો તેજસ્વી બની શકે છે. એમણે એમની જીવનયાત્રામાં જે કલા સંઘર્ષ કર્યો, અને હું એમ કહું છું કે જીવનયાત્રા માટે કરેલો સંઘર્ષ અને કલા યાત્રા માટે કરેલો સંઘર્ષ, આ બંને સંઘર્ષ જીતુભાઈ સાથ સાથે ચાલે છે. અને એટલે જ એ એક ટકી રાખે એવું બળ છે. અને મારી દ્રષ્ટિએ આ અશોકભાઈની આત્મકથા નથી, મારી દ્રષ્ટિએ આ અશોકભાઈની સ્મરણ કથા નથી, મારી દ્રષ્ટિએ આ પુસ્તક એક કલાકારની સંઘર્ષ કથા અને સમર્પણ ગાથા છે. અને મજા એ છે કે એમણે એની રજૂઆત જે કરી છે એમાં ક્યાંય અતિશયોક્તિ નથી કરી. ઘણા માણસો તો પેલો જબ્બો ફાડીને ગરીબી બતાવતા હોય છે, તો એ પ્રકારનું ક્યાંય નથી. તમે જુઓ કે એમણે જે વાત કરી બહુ સીધી સરળ વાત કરી છે, ક્યાંય અતિશયોક્તિ નહીં, ક્યાંય કોઈ વસ્તુને રંગીન બનાવી નથી. અને એટલે જ આ વાસ્તવદર્શી સર્જક છે. તમે એના ચિત્રો જુઓ, બધા વાસ્તવિકતા સાથે જોડાયેલા છે. એના જીવનમાં પણ વાસ્તવિકતા છે. અને વિચાર કરો કે આ આટલા વર્ષો, માનું છું કે દર વર્ષે જે કલાકાર 50 ચિત્રો સર્જતો હોય, પણ સર્જતો હોય એના કરતાં મોટી વાત દુષ્યંતભાઈ અહીંયા એ છે કે એને ખબર છે કે આ મારા કલાના આનંદ માટેના ચિત્રો છે અને આ મારા કલાના વ્યવસાય માટેના છે. આ સૂઝ, આ સમજ બહુ ઓછી લોકો પાસે આપણને મળે. અને ત્યારે એમનું વોટર કલરના ચિત્રો જોયા, ઓઇલ કલર જોયું, પેન અને ઇન્ક જોયું, આ બધા ચિત્રોમાં મને એમ થયું કે એમને સરકારે, શિક્ષકે અપમાન કર્યું છે અને સરકારે અપમાન કર્યું છે. માણસ જેટલી ઠોકર ખાય છે ને એટલો વધારે મજબૂત બને છે. એમ એમને સરકારે પણ અપમાન કર્યું. સરદારનું બહુ સરસ ચિત્ર બનાવ્યું એમને, અને એ ચિત્ર એમાં એમનું નામ હતું એ સરકારે કાઢી લીધું, કાઢી નાખ્યું અને એ ચિત્ર એમને બહાર મૂક્યું. આવા અપમાનો વચ્ચે આ માણસ જ્યારે લાગે, ત્યારે આપણને લાગે કે એ કોઈ કવિ, એક કોઈ સાહિત્યકાર લખતો હોય એવું આપણને લાગે છે. અને એટલે જ કવિ અને ચિત્રકાર એનો ભેદ ઘોસાઈ ગયો છે. કલા સર્જન જેટલું સાહિત્ય સર્જન મળે છે, આત્મકથાની વાત મળે છે, પણ એક બાજુ પીંછીના રંગ છે ને બીજી બાજુ શબ્દની સંવેદના છે. અને એનું એક ઉદાહરણ જોઈએ, જે એમણે સહેજ ઉલ્લેખ કર્યો પણ કહ્યું નહીં, પણ ચોક્કસ કહેવા લાયક છે કે પતરાની બ્લેડ જેવી ધારે એમણે એક દાઢીમાં દાઢી કરવા જતાં ઊંડો છીડો પડ્યો અને ગરમા ગરમ લોહીની ધારા વહેવાથી ગભરાટના માર્યા એ નાના એ ઉંમરે રડી પડ્યા. એ દિવસે એ નોંધે છે, દવાખાને કેવી સારવારથી યાદ નથી આવ્યું, પણ સ્મૃતિપટ પણ એટલું તો છે જ કે સાંજે ઘરના ચમકતા દીવાના ઝાંખા પ્રકાશના અજવાળામાં બાએ મને બાજરાના રોટલાનો પોચો પોતો ગરીબલો ગર્ભ કાઢીને ખવડાવ્યો હતો. મને દાઢીના ભાગે વાગેલું હોવાથી રોટલાના કઠણ ભાગને ખાવાથી મારા દર્દમાં વધારો ન થાય એ માટે માએ પેલો પોચો પોતો ગરીબલો એ ખવડાવ્યો હતો. આ માનું સ્મરણ છે ને. અને તમે જુઓ કે એમને પહેલું જે ચિત્ર દોર્યું છે, હું તો ખુશ થઈ ગયો કે એ માને ગંગામાનું જે આકૃતિ છે. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વર જગતમાં વાત્સલ્ય વહેંચવા નીકળ્યો, પછી એ થાકી ગયો, નાસીપાસ થયો, નિષ્ફળ ગયો, એટલે એ કામ એને માને સોંપ્યું. અને એ માની જે વાત છે એ આપણે બહુ જ સરસ રીતે ત્યાં જોવા, એ કહે છે કે માતૃપ્રેમની આ અંતરદૃષ્ટિ બધી સ્મૃતિ માટે મારા ચહેરા તેમજ તેમજ હૃદય પર અંકિત થઈ ચૂકી છે કાયમને માટે. જ્યારે જ્યારે એકાત્ર શેવિંગ કરું છું એ સમયે દાઢી પર પડેલા એ નિશાન પર હાથ ફેરવું છું ત્યારે માતૃત્વના મને અલૌકિક
વાત્સલ્ય પ્રેમની હૂંફ મળી રહ્યાનો અનેરો ગર્વનો અનુભવ થાય. હવે મિત્રો બીજું કઈ નહીં, એક સંવેદના જુઓ. આ આ માણસની ભીતરની સંવેદના છે કે આ ઉંમરે પણ એને એક કેવા જીવનના પ્રયોગો કરે છે અને જીવનના પ્રયોગો આપણે જોઈએ છીએ. અમૃતા શેરગીરે એક જગ્યાએ લખ્યું છે કે કલાકાર પોતાનું વ્યક્તિચિત્ર બનાવતો હોય છે ત્યારે લોહી રેડતો હોય છે, પણ અહીંયા આપણે કહેવું જોઈએ કે આ કલાકારે પોતાના વ્યક્તિચિત્રને શબ્દમાં જે આલેખ્યું છે ત્યારે એણે એનો આત્મા અહીંયા રેડ્યો છે. માત્ર લોહી રેડ્યું નથી પણ આત્માનો અવાજ આપણે અહીંયા લાગશે. અને એટલે જ હૃદયની સંવેદન દ્રષ્ટિ, જેને કહીએ કે કલા દ્રષ્ટિની સૂક્ષ્મતા અને કલા સાધનાની તપશ્ચર્યા, એ એમનામાં આપણને જોવા મળે છે. અને તમને લાગે જીવનભર જે સંઘર્ષ છે, એ સંઘર્ષ જોતા લાગે કે કુછ કટી હિંમતે સવાલ મેં ઉમ્ર, હિંમતે સવાલ મેં કુછ ઉમ્ર કટ ગઈ, પડકારો સામે કુછ કટી હિંમતે સવાલ મેં ઉમ્ર ઓર કુછ ઉમ્મીદે જવાબ મેં ગુજરી. અને પેલી ઉમ્મીદ છે જીવનની, એ ઉમ્મીદથી પોતે આ કામ કરતા રહ્યા. અને એટલે જ લખે છે, બહુ સરસ એક જગ્યાએ લખે કે મારું કલાકાર હોવું ગૌરવ તો છે જ, પરંતુ એ સત્ય છે કે જે ઊંચાઈઓ પામવા પાગલથી જીવનભર મથતો રહ્યો હતો, તેમ છતાં એ મહાન કલાકારોના રજમાત્ર જેટલું પણ હું નથી મેળવી શક્યો. પુનર્જન્મનું ચક્ર જો સત્યવાદ હોય તો ફરી ફરીને મારે એ કલાકાર બની સૌંદર્યને પામવા ચિતરવું છે. એમણે કહ્યું કે પાગલ બનીને મથતો રહે, પણ હું એમ માનું છું દુનિયામાં જે પાગલ થાય છે ને એ જ સફળ થાય છે, એ બહુ ડાયોરે છે, સફળ થઈ શકતો નથી. એ કલાનો જે પાગલ થનારો માણસ હોય છે. અને એમ કહ્યું કે મને કશું હજી મેં જાજુ મેળવ્યું નથી. આપણે આઈન્સ્ટાઈનને યાદ કરીએ, આઈન્સ્ટાઈને એમ કહ્યું કે આ વિશ્વના જ્ઞાનના મહાસાગરના દરિયાના કિનારા પર એક છીપલા વીણતો હોઉં ને એવો મને અહેસાસ થાય છે. હજી તો ઘણું આપણું જ્ઞાનનો મહાસાગર ખેડવાનો બાકી છે. અને ત્યારે એ એમ કહે છે, એ જ આઈન્સ્ટાઈન એક જગ્યાએ બહુ સરસ વાત છે કે કોઈ વ્યક્તિ એમને પૂછ્યું કે આઈન્સ્ટાઈન અમને કંઈક શું વિચાર કહો, એટલે આઈન્સ્ટાઈને કહ્યું શું વિચાર તો શું કહું, હું મારી વાત કરું તમને, બીજું મને ક્યાં શું વિચારો ફાવે. એટલે આઈન્સ્ટાઈને કહ્યું કે હું એકવાર મારા વિદ્યાર્થીઓ સાથે કામ કરાવતો હતો, આસિસ્ટન્ટ મારો વિદ્યાર્થી હતો, એને કામ પૂરું કર્યું, ઘણા કાગળો તૈયાર થયા, એટલે હું યુપીન શોધતો હતો. એ યુપીન શોધતો હતો, એક માત્ર વાકી યુપીન મળી સાવ. એટલે આઈન્સ્ટાઈન કે હું એને બરાબર સરખી કરવા બેસી ગયો, ત્યાં આખું યુપીનનું બીજું પેકેટ મળી ગયું. એટલે વિદ્યાર્થી કહ્યું સાહેબ જો રહેવા દો, આ પૂરું કરો ને પહેલાં, આખું પેકેટ મળી જવું, પેલી વાંકી યુપીનને શું કામ સીધી કરવામાં આટલી બધી તકલીફ લો છો, એટલે જવા દો કહે છે તમે. ત્યારે આઈન્સ્ટાઈન કહે છે કે ના, હું આ વાંકી પિનને સીધી કરીશ, એકવાર હું નક્કી કરું પછી ક્યારેય ધ્યેયથી ચલિત થઈ શકતો નથી. આવું આ એમનું ધ્યેય છે 60 વર્ષના. આ આપણા કલાકાર મિત્ર એ હવે કંઈક બીજી દિશા ખોજે છે. મને કોઈ સર્જક જુદી જુદી દિશાઓ ખોજતો હોય એ બહુ ગમે છે. અને આપણે ઈચ્છીએ કે એમનો આ બીજો દાવ જે હવે શરૂ થાય છે, જોકે બીજા દાવ શબ્દ સાથે મારો ક્રિકેટની દૃષ્ટિએ વાંધો છે કે એકવાર ટેસ્ટ ક્રિકેટ જ્યારે રમે એમાં બે દાવ હોય છે, આપ જાણો છો, ત્યારે એકવાર સરદાર વલ્લભ આપણી ટીમ પહેલા દાવમાં નબળી પુરવાર થતી, બીજો દાવ રમીને માંડ ડ્રોમાં જતા, ત્યારે સરદાર વલ્લભભાઈએ સિક્કે નાયરીને પૂછેલું કે તમે લોકો આ બીજા દાવમાં સારું રમો છો ને પહેલા દાવ ખરાબ છે, તો બીજો દાવ કેમ પહેલા નથી રમતા, પહેલા રમી રહ્યો તમે. પણ આ હવે જે બીજો દાવ 60 વર્ષ પછી કરવા માગે છે ત્યારે, અને જ્યારે એમની ઈચ્છા આ જન્મની આવતા જન્મે પણ કલાકાર બનવાની છે, ત્યારે આપણા સૌના હૃદયની શુભેચ્છાઓ, આપણા સૌના હૃદયના અભિનંદનો એમની સાથે છે. અસ્તુ. કુમારપાળ સાહેબે જે વાત કરી એમાં સંપૂર્ણ અશોક ખાંટનું વ્યક્તિત્વ અને એનું કર્તવ્ય જે કાંઈ છે એ બધી જ વસ્તુ એમાં આવી ગઈ છે. એક 1.5 મિનિટની એક કવિતા, અશોકભાઈના જીવન સંઘર્ષ, આશાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેથી જે કંઈ એમણે પ્રાપ્ત કર્યું છે એ સંદર્ભે મારી એક નાનકડી કવિતા 1.5 મિનિટની હું આપની સામે મૂકું છું અને પછી કાર્યક્રમને ઉત્તરાર્ધમાં લઈ જઈએ. એનું શીર્ષક છે તું મેરે અઝીઝ હો. મેરી શુભકામનાએ કભી ઔપચારિકતા કા પરિચાયક નહીં હોતી,
फूल के उस बिंदुओं की तरह आंखों की नमी को भी देखा करो जब कभी तुम्हारी खुशियों में शरीक हो जाता हूं मैं, क्योंकि तुम मेरे अजीज हो। तुम्हारे जीवन के संघर्ष में तुम भले ही मुझे देख न पाओ कभी, फिर भी मैं उन दिनों में भी तुम्हारे साथ होता हूँ, हर दिन हर पल एक एहसास बनकर तुम्हारे लिए दुआ का गुलदस्ता लेकर माथा टेकता हूँ मंदिर मस्जिद, क्योंकि तुम मेरे अजीज हो। अने हवे अशोक भाई ने विनती करूँ के तेओ आभार विधि माटे अहीं आवशे अने एमना शाब्दिक आभार प्रकट करशे। मारा आ पुस्तकना विमोचन प्रसंगे वरिष्ठ साहित्यकार कलाकार अनेक मित्रों कलाकारों साहित्यकारों सामाजिक गुणातिज्य धर्मज्योतिना संतो अत्रे उपस्थित रहा है अने कार्यक्रम ने खूब सारी रीते सफल बनावा आप सौ मारा एक आमंत्रण ने मान आपी आ प्रोग्राम में पधार्या ए बदल हूँ सर्वे नो आभार मानु छू। पुस्तकना कार्य वक्त जे कई मैंने मदद करेली है यो आभार तो मैं पहला मारा वक्तव्य में आपेलो है, परंतु आ कार्यक्रम की सफलता माटे हॉल बुक करवामां आमंत्रण कार्ड मोकलती वक्त विकेश भाई कुमार पाड़ भाई परिचय करी मैंने तमने मुख्य मेहमान तरीके परिचय करी आप अत्र उपस्थित रहा एट दरेको हूँ हृदय की खूब आभार मानु छू। एम छता कोईना नाम कदाच ना लेवाया हो तो हूँ दिलगीर छू, परंतु नाना मोटा दरेक काम में क्या ने क्या रीते दरेक मित्रों मने खूब मदद करता थया छे। आ प्रसंगे सर्वे नो हूँ आभार व्यक्त करू छू अने एक सारो सफल प्रोग्राम थयो, मेहमानोए उचित वक्तव्य आप्युं अने दरेक मित्रों आवनारा आमंत्रित मेहमानो बार अमे चाय पानी नाश्ता की व्यवस्था करेली है तो मेहरबानी करीने कोई एमनुं सीधा ना निकले। पुस्तक ની માટે પણ અમે 800 રૂપિયામાં વેચાણ માટેની પણ વ્યવસ્થા કરી રાખી છે, તો જેને ઈચ્છા હોય એ આજે 800 રૂપિયામાં ખરીદી શકશે, પછીથી એની મૂળ કિંમત જે છે એ પ્રમાણે મળશે। તો સર્વેનો અત્રે હું આભાર વ્યક્ત કરું છું અને ખૂબ હૃદયથી ફરી કોઈ વાર 60 વર્ષની મારા બીજા તબક્કાનું પણ કોઈ પુસ્તક થાય અને નવું સર્જન થાય, નવા સર્જનમાં કોઈ નવી દિશા મળે, અમિતભાઈએ કહ્યું એ પ્રમાણે એમાં પણ હું પ્રયત્નશીલ રહી અને ખૂબ આગળ કામ કરીશ। થેન્ક યુ। નવી દિશાઓ માટે અશોકભાઈને આપણા સૌ તરફથી શુભેચ્છાઓ, કાર્યક્રમ અહીંયા પૂરો થયેલો જાહેર કરવામાં આવશે।